વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે. બગસરા ખાતેથી સમાચાર મળી રહ્યા છે કે જૂનો ખાર રાખીને અમુક કિસ્સોમો દ્વારા એક શખ્સને છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા છે. બનાવ કંઈક એવો છે કે બગસરાના રહેવાસી પ્રભુભાઈના બહેન મીનાબહેનને 4 વર્ષ પહેલાં રાજુભાઈ કુદાભાઈ, જે રહેવાસી લાઠી રોડ બાયપાસ પાસે રહે છે, તે પોતાની સાથે ભગાડી ગયા હતા. તે બાબતનું સમાધાન કરવા માટે બગસરાથી બાળાભાઈ બચુભાઈ, પ્રભુભાઈ કાળુભાઈ, શંકરભાઈ અને ગુગીભાઈ ચૌહાણ આવ્યા હતા. અને તે સમય દરમિયાન રાજુભાઈ કદા, સુરેશભાઈ કદા, રાજેશભાઈ કદા, ભૂપતભાઈ વગેરે એ છરી વડે હુમલો કર્યો અને તે લોકોને છરીના ઊંડા ઘા ઝીકી દીધા હતા. જખમીને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા છે અને ત્યાંથી એને રાજકોટ ખાતે રિફર પણ કરાયા છે. પીપાઓ ખાતે 5 અદ્યતન યુદ્ધ જહાજોનું નિર્માણ શરૂ થઈ ગયું છે. પીપાઓ શિપયાર્ડમાં 5 અદ્યતન યુદ્ધ જહાજોનું નિર્માણ પૂરજોશમાં શરૂ છે. 2 અદ્યતન યુદ્ધ જહાજો ભારતીય નેવીને અર્પણ કરી દેવાય છે, જે જહાજોની ક્ષમતા 1 મિનિટમાં 120 રાઉન્ડ તોપગળા છોડી શકવાની ધરાવે છે. રિલાયન્સ ડિફેન્સ દુનિયામાં ડંકો વગાડી દીધો છે. આ અર્પણથી ભારતીય નેવીમાં તાકાતમાં ખૂબ જ વધારો થઈ ગયો છે. પૂર પીડિતોને વહારે શ્રી નરેન્દ્ર મોદી કાલે આવ્યા હતા. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હવાઈ નિરીક્ષણ કરી અને પેકેજની જાહેરાત પણ કરી હતી. અતિવૃષ્ટિથી પીડિત ઉત્તર ગુજરાતનું નરેન્દ્ર મોદીજીએ હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને પીડિત માટે દુઃખ વ્યક્ત પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ તેમની સાથે જોડાયા હતા. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ સાંજે દિલ્હી પરત ફરતા પહેલાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પૂરગ્રસ્ત વિસ્તારના લોકો માટે સહાયની જાહેરાત કરી હતી. ₹500 કરોડની રાહત પેકેજની વાત તેમણે કહી હતી. સાથે તેમણે વડાપ્રધાન રાહત કોષ ફંડમાંથી આ પૂરગ્રસ્ત વિસ્તારમાં માર્યા ગયેલા લોકો માટે, એટલે કે મૃતકોના પરિજનોને ₹2 લાખ અને ઇજાગ્રસ્તોને ₹50 હજારની તત્કાલ સહાય આપવાનું પણ કહ્યું હતું અને સાથે રાહત અને બચાવ કામગીરી વધુ તેજ બને તેવા નિર્દેશો પણ તેમણે આપ્યા હતા. તો સમાચારના મધ્યમાં લઈએ ફરીથી એક નાનકડો વિરામ.